લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસનું નવું સંગઠન જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તે પહેલા અમદાવાદ કોંગ્રેસનું નવું સંગઠન જોવા મળ્યું છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું નવું સંગઠન બનાવાયું છે. હવે બુથ લેવલ ઉપર કાર્યકરોને મજબૂત કરવામાં આવશે. અમદાવાદ શહેર કોંગ્રેસ નવી પદ્ધતિ સાથે કામ કરશે. પ્રભારીઓ વોર્ડમાં જઈ આગેવાનો અને કાર્યકર્તાને મળશે. 12 પ્રવક્તા અને 77 ઉપપ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. 131 મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે 40 વોર્ડમાં 2 વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા તો 322 જેટલા નવા હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદ કોંગ્રેસનું નવું સંગઠન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ સમિતિનું નવું સંગઠન બનાવી દેવામાં આવ્યું છે. હવે બુથ લેવલ ઉપર કાર્યકરોને મજબૂત કરવામાં આવશે. તો 12 પ્રવક્તા અને 77 ઉપપ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ નવી પદ્ધતિ સાથે કામ કરશે. તો પ્રભારીઓ વોર્ડમાં જઈને આગેવાનો અને કાર્યકર્તાને મળશે. 131 મહામંત્રી બનાવી દેવામાં આવ્યા છે. 40 વોર્ડમાં 2 વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 322 જેટલા નવા હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે. જી શિવાંશુ, લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસનું નવું સંગઠન જોવા મળી રહ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી, આવતીકાલે જયારે લોકસભા ચૂંટણીનો જે કહી શકાય તારીખ જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી ક્યાંક ગુજરાતમાં ક્યાંક નબળી પડતી હોય છે, ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી નવી પદ્ધતિ સાથે જે છે કામગીરી કરશે. કહી શકાય અમદાવાદ શહેરના જે 48 બોર્ડ છે તે તમામ બોર્ડોમાં બે તેમના જે કાર્યકરોની સાથે બોર્ડ પ્રમુખ પણ રહેશે, સાથે જે એમના પૂર્વ પ્રમુખો છે તેમને પૂર્વ પ્રમુખોને લઈને તે આગેવાનો સાથે મળીને જે તમામ જે બોર્ડ પ્રમુખો છે તેમને મળશે, સાથે કાર્યકરોના પણ મળશે, સાથે વાત કરવામાં આવે કે જે ઉપપ્રમુખ નિયુક્તિ કરવામાં આવી છે. 131 જેટલા મહામંત્રીઓ જે છે નિયુક્તિ કરવામાં આવી છે. કહી શકાય કે નવી પદ્ધતિ સાથે જે કોંગ્રેસ છે તે હજી લોકસભા ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક હજી ગુજરાતના જે તમામ જે લોકસભાને લઈને હાલ જે 2 લોકસભા ખાસ કરીને અમદાવાદની સામે હોય ત્યારે ક્યાંક ને ક્યાંક હજી ભાજપ સામે લડશે અને આક્રમક રીતે લડશે તેવું પણ તેમના જે નેતાઓ છે તે પણ જણાવી રહ્યા છે. કારણ કે જે રીતે દરેક વોર્ડમાં 2-2 લોકોને જે નિમણૂક કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક લાગી શકે છે કે કાંટેની ટક્કર થઈ શકે છે. કારણ કે જે જૂના જે કાર્યકરો છે તેમને પણ સાથે જોડવામાં આવે છે, સાથે જે બીજા અન્ય પણ કાર્યકરો છે તેમને પણ જોડે રાખવામાં આવશે. સાથે કહી શકાય 322 જેટલા નવા હોદ્દેદારો પણ જે છે નવા સમાવેશ કરવામાં આવ્યા છે. સાથે કહી શકાય કે જે રીતે લોકસભા ઇલેક્શન આપણે નજીક થતા હોય છે ત્યારે જે કોંગ્રેસના તમામ નેતાઓ જે પક્ષ પલટા કરતા હોય છે તેના લઈને એક કોંગ્રેસ શહેર પ્રમુખ તરફથી અને કોંગ્રેસ શહેરના તમામ આગેવાનો તરફથી ખાસ તરફે કમિટી તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જે છે તમામ જે ટીમોને જે છે લોકસભા ઇલેક્શન માટે તૈયાર પણ કરવામાં આવી રહી છે ને આવતીકાલથી જે છે જ્યારે જાહેર ઇલેક્શનની તારીખ થવાની છે તે ત્યારથી જે છે કોંગ્રેસના તમામ જે કાર્યકરો છે તે કામગીરી કરશે. જે શિવાંશુ, તો અમદાવાદ કોંગ્રેસના નવા સંગઠનમાં 12 પ્રવક્તા અને 77 ઉપપ્રમુખોની નિયુક્તિ કરાઈ, આ સાથે 131 મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કેવા પ્રકારની રણનીતિ જોવા મળી રહી છે? ચોક્કસ છે, આપણે જણાવીએ કે જે રીતે તેમની રણનીતિ છે ખૂબ જ પાકે પાયે જોવા મળી રહી છે. કારણ કે જે રીતે પ્રથમ વખત જે કહી શકાય કે જે રીતે 48 વોર્ડ અમદાવાદ શહેર ખૂબ જ મોટો શહેર છે, સાથે 48 બોર્ડ પણ લાગે છે અને 18 જેટલી વિધાનસભા પણ છે. તે વિધાનસભાની આપણે વાત કરીએ, તે વિધાનસભામાં આપણે ત્યાં 2 લોકસભા પણ આવે છે, એ પશ્ચિમ અને પૂર્વ લોકસભા હોય છે. તે બંને લોકસભામાં જે રીતે કોંગ્રેસ પાર્ટી હવે કામગીરી કરશે, કારણ કે જે રીતે અવારનવાર કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટા કરતા હોય છે તે પક્ષ પલટાને લઈને હવે જે કોંગ્રેસ પાર્ટી છે તે મજબૂત બનશે. કારણ કે તેમને તમામ બોર્ડોની અંદર બોર્ડ પ્રમુખ રાખ્યા છે, સાથે તમામ મંત્રીઓને પણ નિયુક્તિ કરવામાં આવી છે અને 322 જેટલા જે નવા કાર્યકરો છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તમામ પદ્ધતિને લઈને હવે કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક પાકા પાયેથી જે છે લોકસભા ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક આક્રમકતાથી લડશે અને સાથે ક્યાંક ને પરિણામ પણ જે છે તે પણ આવવાની શક્યતા સામે આવી રહી છે. જી શિવાંશુ, તો હવે કોંગ્રેસની આગળની રણનીતિ શું હશે?
જી ચોક્કસથી, જે પ્રમાણે આપણે જણાવ્યું કોંગ્રેસની રણનીતિ જે આપણે વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હજી જે છે પાકા પાયા ઉપર કામગીરી કરશે, કારણ કે જે તમામ જે કાર્યકર છે તેમને મળીને ચાલશે. કારણ કે હજી જે રીતે કોંગ્રેસના જે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા હતા, વારંવાર નેતાઓ જે છે પક્ષ પલટો કરીને જે ભાજપનો લોટસ ઓપરેશન છે તેમાં સફળ થઈ રહ્યા હતા, અને ત્યારબાદ હવે જે કોંગ્રેસ છે તમામ કાર્યકરોને વચ્ચે બેસીને જે છે તમામ ચર્ચા કરી રહી છે, તે ચર્ચા વિચારણા જે છે નેતા સમક્ષ રજૂ કરી રહી છે, અને જે મુકુલ વાસનિક છે તેમના સાથે જે ચર્ચાઓ થઈને ત્યારબાદ જે છે તમામ નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને નજર આપણે વાત કરીએ તો ગુજરાતની જ્યારે વાત થતી હોય ત્યારે અમદાવાદ શહેરનું નામ આવતું હોય છે, અને 18 વિધાનસભામાંથી કેવલ જે જ્યારે 2 લોકસભાની જે ઇલેક્શન છે ખૂબ જ નજર બધી ગુજરાતની પણ છે, દેશની પણ સમગ્ર નજર છે, કારણ કે અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું શહેર છે, તેના ઉપર ખાસ કરીને નજર રાખવામાં આવી રહી છે. તેના લઈને જે છે જે કોંગ્રેસ તે પૂર તૈયારી કરી ચૂકી છે અને પૂર આક્રમતા સાથે લડશે તે ઉપર સંભાવના અને જોવા મળી રહ્યો છે. શ્રી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કોંગ્રેસ પૂરી આક્રમકતાથી લડશે તેવું જણાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદ કોંગ્રેસનું નવું સંગઠન બનાવવામાં આવ્યું છે.